વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ ખાતે જીઆઈડીસી હંગામી આવાસમાં જરૂરિયાતમંદ લોકોને કપડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીનભાઈ લાલન જયસુખભાઈ ઠક્કર માલશીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિના તહેવારોમાં સમાજના નબળા વર્ગના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે જીઆઈડીસી હંગામી આવાસની જરૂરિયાતમંદ બહેનોને સાડી ડ્રેસ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું રામ રહીમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા ઉપસ્થિત માનુભાવો અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રામ રહીમ ટ્રસ્ટના આગેવાનોએ આ અંગે ચંજન્યુ સાથે વાત કરી હતી ખાતે કાર્યક્રમ મીઠાઈ વિતરણ સાડી અને પંજાબી ડ્રેસનો રાખવામાં આવ્યો હતો આવતીકાલે સંક્રાંત છે મકર સંક્રાંત આ સંદોધન રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભુજ શહેર ભાજપના પ્રમુખ શ્રી નવીનભાઈ લાલને હાજરી આપી હતી સાથે સાથે લઘુમતી મોરચાના પ્રમુખ હનીપ ખુરેશી માલસીભાઈ નામોરી રામરામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુરભાઈ સાથે અને લોકો જોડાણા હતા આ ટ્રસ્ટની અંદર અને આ વિસ્તારની ઓછામાં ઓછો ત્રણસોથી અઢીસો બહેનોને સાડી અને પંજાબી વિતરણ કરવામાં આવ્યો હતો ને મીઠાઈ સાથે એ કાર્યક્રમ બાર મહિનામાં ચારથી પાંચ વાર રાખવામાં આવે છે રામ રાઈમ ટ્રસ્ટ દોરણ જીઆઈડીસી ખાતે નાનામાં નાના માણસો કને આ સેવા પહોંચાડે છે આ બદલ દર વર્ષે પહોંચાડે એવી આપણે માધ્યમથી શ્રી રામ રામ ટ્રસ્ટને એવી કોઈ હેલ્પની હોય ગમે ત્યારે કરી શકે છે રામ રામ ટેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે હંગામી આવા જીઆઈડીસીમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કે આપણે લોકો આ ગરીબ માણસો બહેનોને છોકરાઓને છોકરીઓને તમામને સાડી પંજાબી ડ્રેસ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યો છે ત્યાં આગામી અવાજ જીઆઈડીસીમાં અમારી ઓફિસ પણ હમણાં ખોલવામાં આવશે આઠ દસથી રહીને એના માટે અમે લોકો ગરીબોને તમામ મેડિકલ્સને બધે પૂરી કરશું આગામી અવાજ જીઆઈડીસીમાં એના માટે અમે કામગીરી ટોટલ કરવા માંગીએ છીએ આ અમારી ટ્રસ્ટને પૂરા આજે બાર મહિના થઈ ગયા છે